રાપર તાલુકા પંચાયત કચેરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે રાપર ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિવિધ યોજના અંતર્ગત એક શિબિર યોજાઈ. ઠાકોર સમાજવાડી ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ગોવિંદસિંહ રાઠોડ, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારી કે વી મોઢેરા, તાલુકા પંચાયતના પ્રમુખ હમીરજી સોઢા, ઉપપ્રમુખ કાનજીભાઈ ગોહિલ, આંકડા અધિકારી ડી જે ચાવડા, મિશન મંગલમના સ્મિતાબેન પ્રજાપતિ, જ્યોતિ વાણિયા, વર્ષાબેન રાઠોડ, વર્ષા સોલંકી, મધુરીબેન શર્મા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કિશોર મહેશ્વરી, આસિસ્ટન્ટ ટીડીઓ, તાલુકા વિકાસ અધિકારી હુસેન જી એ બી, બી આર ગઢવી, પ્રોગ્રામ ઓફિસર અમરીશભાઈ ધીરુભાઈ, નરેશભાઈ કિરીટભાઈ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કિશોર મહેશ્વરી, રામજી સોલંકી, મોહનભાઈ બારાડ, જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજયગીરી ગૌસ્વામી, રાપર તાલુકા મંડળના પ્રમુખ મળદેવ પરમાર, તેમજ હાર્દિક આચાર્ય, વિજય જેઠવા, જયરાજસિંહ મોરી, અકબર રાઉમા, ભગાભાઈ આહિર, બકુલ ઠાકોર સહિતના ઉપસ્થિત. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિતના ઉપસ્થિત જુદી જુદી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. તાલુકામાંથી તલાટીઓ તેમજ સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, નરેગા, સ્વચ્છતા ભારત અંતર્ગત ઘન કચરાના નિકાલ માટેની યોજના અને ગામડાઓમાં હરિયાળી ક્રાંતિને સ્વચ્છતા અંગે તેમજ મહિલાઓ સખી મંડળના ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અર્જણભાઈ ડાંગર અને આભારવિધિ પ્રોગ્રામ ઓફિસર અમરીશભાઈ ડેરે કરી હતી. પણ જે ઠરાવ બાકી હોય તાત્કાલિક ઠરાવ તાલુકા પંચાયત પહોંચાડી દે, એના ઉપર પણ કામ થયું અને આ શાંતિથી આ બધી જ યોજનાનો અભ્યાસ કરજો અને કામ તાલીમ લે. દુકાગઢ ક્યાં ગયા? મેરો તોડકે મમનડા નડકે ત્યાં દગી ગયો. એટલે આ વાસ્તવિક સરકાર મોદી સાહેબ પ્લાસ્ટિક વીણીને દરિયા કાંઠે ફોટા પાડે તે આમ મજા આવે એટલે પાડે. એ શીખવે છે કે આપણને ગોકુળ જેવા કામ કરવાના છે, ભગવાનને ગમે એવા કામ કરવાના છે. નહીં તમે જ કરી શકશો, થાય તો કર્યું ને કરશો તો થશે. બાર મહિના કેટલા થાય? 12,000 રૂપિયા તો બચે કે નહીં તમારે? બીજો ફાયદો શું થાય? ટીચર ન ચૂકે તો તમે સફળ, રાઈટ? ટીચરો માટે બેઠું છે એમ તમે તલાક ન ચૂકે.